धागंधा खाते जडेश्वर महादेव મંદિરની પાછળ અજાણ્યા શખ્સો દ્વારા આધેડની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા નિપજાવવામાં આવી। છરીના ઘા ઝીકી હત્યા નિપજાવી અજાણ્યા શખ્સો નાઠી છૂટ્યા। હત્યા પાછળનું કારણ અકબંધ। પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ પીએમઆરસી હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી। ગઈ રાત્રે સુરેન્દ્રનગરના ધાંગધ્રા ખાતે જડેશ્વર મહાદેવ મંદિરની પાછળ અજાણ્યા શખ્સો દ્વારા આદેડની તીક્ષ્ણ હથિયારો વડે હત્યા નિપજાવવામાં આવી હતી, ત્યારે લગતધીરભાઈ ઉર્ફે કારુભાઈ ઠાકોર દેત્રોજા છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી અજાણ્યા શખ્સો નાસી છૂટ્યા હતા, ત્યારે લગતધીરભાઈની લાશ લોહીમાં લગભગ જડેશ્વર મહાદેવ મંદિર પાછળથી મળતા ધાંગધ્રામાં ચકચાર મચી જવા પામી હતી। બીજી તરફ હજુ હત્યાનું કારણ અકબંધ રહેવા પામ્યું છે। ગણતરીના કલાકમાં સિટી પોલીસ દ્વારા અટકાયત કરી છ આરોપીઓમાંથી ત્રણ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। સિટી પોલીસ દ્વારા અન્ય આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। ધર્મેશ રબારી, જેડેશ ટીવી, ધાંગધ્રા। સાંજના પુલિસવર ચોકી પાસે સન્ની લગતધીરભાઈ ઠાકોરનાઓ જમવાનું બનાવી મિત્રો સાથે જમતા હતા, તે વખતે જ આ ગામના સામાવાળા દિલીપસિંહ શ્યામ એ લોકો જઈને અહીંયા કેમ બનાવો છે એવી રીતની સામાન્ય બોલાચાલી થયેલ, જે બોલાચાલીને અનુલક્ષીને રાત્રિના 10:15 આજુબાજુ સામાવાળાનાઓએ મરણ જણાવીને સમાધાન માટે બોલાવી અને ગુનાહિત કાવતરો રચી અને પૂર્વયોજિત કાવતરોના ભાગરૂપે છરીના ઘા મારી અને લગતધીરસિંહ કાળુભાઈ દેત્રોજાનાઓનું મર્ડર કરેલ છે। આ અન્વયે ધાંગધ્રા સિટી પોલીસ દ્વારા તાત્કાલિક જ આરોપીઓની શોધખોળ કરી અને આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી લેવામાં આવેલ છે। હાલ આરોપીઓને ક્વોરન્ટાઇન રાખવામાં આવેલ છે અને ક્વોરન્ટાઇનમાં કોવિડ ટેસ્ટ કરાવી અને ત્યારબાદ અટકની કાર્યવાહી કરવામાં આવશે।